નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 એના સ્વાધ્યાયના પ્રશ્ન જોશું. સ્વાધ્યાય તો સ્વાધ્યાયના પ્રશ્નમાં 12.1 નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બન પર કઈ સંપૂર્ણ અવસ્થા છે? એટલે 12.1 ની અંદર કાર્બનનું સંકરણ નક્કી કરવાનું છે. કાર્બનનું સંકરણ આપણે સંયોજન આપેલા છે CH2 11 C11O, પછી બીજું સંયોજન છે CH3 CH CH2, પછી CH3 twice બે વખત છે એટલે CO સંયોગી C2O લખાય, અને એની સાથે બે મિથાઈલ સમૂહ જોડાયેલા હોય આ રીતે બંધાણ હોય. પછી બંધાણ છે CH2 CH, CH એટલે નાઇટ્રાઇનમાં ટ્રિપલ બંધ હોય આ રીતે લખી શકાય. અને પછી C6H6 આ તેનું અણુસૂત્ર છે બેન્ઝીન, તેનું બંધારણ આપણે આ રીતે લખીએ છીએ એકાંતરે દ્વિબંધ હોય બેન્ઝીનમાં. તો આમાં દરેક કાર્બનનું સંકરણ, તો જુઓ આ કાર્બન કેટલા સિગ્મા બંધ બનાવે? બે હાઇડ્રોજન સાથે એકાની સાથે આ પાઈ છે, એટલે કાર્બનના 3 સિગ્મા બંધ એટલે એનું સંકરણ sp2 થાય. પછી આ કાર્બનમાં જોઈએ તો આ 1 સિગ્મા બંધ અને બે સિગ્મા બંધ એટલે સંકરણ કયું આવશે? sp સંકરણ આવે. આ ખાસ ધ્યાનમાં રાખવા બરાબર. આમાં 4.4 સિગ્મા બંધ, 3 હાઇડ્રોજન એક કાર્બન એટલે sp3, આમાં 1, 2 અને એક હાઇડ્રોજન સાથે 3 સિગ્મા બંધ sp2, આમાં પણ 3 એટલે sp2, આમાં 4.4 સિગ્મા બંધ છે સિંગલ બંધ બધા સિગ્મા, તો એ બે કાર્બનનું સંકરણ sp3, વચ્ચેના કાર્બનમાં 1, 2 3 સિગ્મા બંધ એટલે 3 કક્ષક s અને 2p એટલે sp2, આમાં 3 સિગ્મા બંધ sp2, આમાં પણ 3 sp2, પણ આમાં 1 અને 2 સિગ્મા બે પાઈ છે, 2 સિગ્મા એટલે sp. બેન્ઝીનમાં દરેક કાર્બનમાં 1 સિગ્મા, બીજો સિગ્મા અને એક હાઇડ્રોજન સાથે સિગ્મા, બધા કાર્બનમાં સિગ્મા બંધ હશે, 3 સિગ્મા બંધ હશે એટલે બધા કાર્બનનું સંકરણ બેન્ઝીનમાં sp2 થાય. આ રીતે ધ્યાનમાં રાખવું. પછી આપણે 12.2 સિગ્મા અને પાઈ બંધ છે એ આપણે દર્શાવવાના કીધા છે એટલે ગણવાના છે અને પ્લસ દર્શાવવાના છે. 12.2 માં સિગ્મા અને પાઈ બંધ દર્શાવો અને ગણવાના પણ ખરા. તો પેલું છે C6H6, તો આનું બંધારણ આ રીતે ગણાય લખાય કાર્બન 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 અને કાર્બન, દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન. તો આ સિગ્મા બંધ છે સિગ્મા 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 એકાંતરે દ્વિબંધ બરાબર. તો સિગ્મા બંધ કેટલા થાય? તો કે આ 1 2 3 4 5 6, તો 6 કાર્બન હાઇડ્રોજન આવે, 6 6 12, એટલે સિગ્મા બંધ આમાં કેટલા થયા? 12. અને પાઈ બંધ ની સંખ્યા ગણો તો 1 2 અને કેટલા? 3 પાઈ બંધ થશે, કેટલા? 3. પછી બીજું બંધારણ આપેલું છે આપણે સ્પષ્ટ કહ્યું નથી એટલે આના બંધારણ છે ને બે થાય, પણ સિગ્મા પાઈ બંધ ની સંખ્યા તો સરખી જ અલગ અલગ થઈ શકે. જો આ 6 કાર્બન અને 12 હાઇડ્રોજન છે ને એટલે આલ્કીન નું સૂત્ર થાય અને ચક્રીય આલ્કેન નહીં થાય, ચક્રીય આલ્કેન એટલે આના બે બંધારણ શક્ય બની શકે. એક ચક્રીય આલ્કેન લઉં ને તો 6 કાર્બન એકબીજા સાથે જોડાય અને બબે હાઇડ્રોજન એક એક કાર્બન સાથે જોડાશે. તો હવે હાઇડ્રોજનની સંખ્યા કાર્બનની સંખ્યા કરી લઈએ, હાઇડ્રોજનની 6 થઈ ગયા, કાર્બન 6 અને 12 થઈ ગયા, અને બધા સિગ્મા બંધ જ છે, એક પણ પાઈ બંધ આવશે નહીં. તો 6 કાર્બન કાર્બન સિગ્મા અને એક કાર્બન સાથે બે કાર્બન હાઇડ્રોજન સિગ્મા એટલે 12 હાઇડ્રોજન છે, 12 એટલે આના સિગ્મા બંધ કુલ ગણવા જાવ ને તો સિગ્મા બંધ છે ને 12 કાર્બન હાઇડ્રોજન અને 6 કાર્બન કાર્બન એટલે 18 થયા, પાઈ બંધ 0 થાય. પણ જો આને ચક્રીય આલ્કીન ની જગ્યાએ આલ્કીન લખો તો આવું થાય CH3 CH2 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 CH1 CH2, તો આમાં એક પાઈ બંધ આવશે, એક પાઈ, અને સિગ્મા બંધ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17, એટલે સિગ્મા બંધ છે ને 1 17.
ફર્સ્ટ પાઇપ નથી એટલે બે રીતે તમે ક્યુ બંધારણ આપો ને એના ઉપરથી સીટમાં પાઇપ બંધાવવાના સાઇકલ આલ્કે નાખો તો એ પ્રમાણે બનવાના અને જો આપણે ખાલી આલ્કી નાખો તો એ પછી છે CH2Cl2 ત્રીજું બંધારણ છે ક્યુ CH2Cl2 તો અમે એક કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાશે અને બે ક્લોરિન એટલે સીટમાં બંધ છે એ કેટલા થશે ચાર પાઇપ કેટલા થાય ચાર કે દિયા પાઇપ બંધ દેખાય આવશે નહીં ત્યાર પછીનું બંધારણ છે ચોથું CH2 ડબલ બંધ C ડબલ બંધ CH2 ડબલ બંધ CH2 તો આમાં સિગ્મા બંધ બે હાઇડ્રોજનના દિયા ચાર પછી કા પાંચ અને છ એટલે સિગ્મા બંધની સંખ્યા છ અને પાઇ બંધ કેટલા થાય છે અને એ બે પછીનું બંધારણ છે CH3NO2 CH3NO2 તેના આપ લખાય CH3N ડબલ બંધ અને એક સવર્ત એટલે સિગ્મા બંધ ત્રણ ચાર પાંચ અને છ એટલે સિગ્મા બંધ છ અને પાઇ બંધ એક પછી છે HCO NHCH3 HCO NHCH3 એમાઇડ છે H પછી C ઓક્સિજન ડબલ બંધ આપણે NH2 હોય પણ એનો હાઇડ્રોજન વિસ્થાપન થઈને આલ્કાઈલ સમૂહ જોડાય સિગ્મા બંધ 1 2 3 આ બે વચ્ચેનો 4 5 અને આ 3 5 ને 3 8 એટલે સિગ્મા બંધ 8 અને પાઇ બંધ 1 આવશે આ રીતે સિગ્મા પાઇ બંધ ગણવાના એમસીક્યુ માં આપને પૂછી શકે છે ત્યાર પછીનો પ્રશ્નમાં બંધ રેખા સૂત્ર લખો નામ આપ્યું છે એના ઉપરથી બંધારણ લખવાનું છે બંધ રેખા સૂત્ર લખવાનું હોય એટલે માત્ર આપણે કાર્બન પરમાણુ દર્શાવવાના પડતા નથી બરાબર તેમાં પહેલું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ 12.3 બંધ રેખા સૂત્ર આપવાના છે બંધ રેખા સૂત્ર પહેલાનું નામ છે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ આઇસોપ્રોપાઇલ એટલે શું આપણે આવું લખતા હતા CH3CH CH3 અને આલ્કોહોલ એટલે આઇસો સમૂહની સાથે હોય જોડો તો આને બંધ રેખા એટલે આપણે શું કરવાનું કાર્બન બતાવવાનું નથી ત્રણ કાર્બન છે તો એક આ એક કાર્બન બી અને આ ત્રીજો કાર્બન અને અહીંયા હોય જોડ ગયો એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બંધ રેખા બંધારણ થઈ ગયું બરાબર પછી 2-3 ડાયમિથાઇલ બ્યુટેના 2-3 ડાય મિથાઇલ બ્યુટેના તો 2-3 ડાયમિથાઇલ બ્યુટેનાલમાં શું ધ્યાન રાખવાનું તો કે પહેલા સાતું બંધારણ લખી લ્યું ચાર કાર્બન છે એટલે બ્યુટેનાલ છે એટલે ચાર કાર્બન અને નાલ એટલે આલ્કીઆઈલ CH બીજા ઉપર મિથાઇલ સમૂહ અને ત્રીજા ઉપર તો અહીંયા હાઇડ્રોજન કેટલા હોય ત્રણ અહીંયા એક તો આ બંધ રેખા પ્રમાણે શું કરાય ચાર કાર્બન છે આ એક પછી આ બે ત્રણ અને ચાર પણ ચોથા ઉપર CH આ બીજા ઉપર CH3 એટલે એક બંધ આપી દેવો અને બીજી એક આ રીતે લખાય પછી છે હેપ્ટેન ફોર વન હેપ્ટેન ફોર વન તો આમાં હેપ્ટેન એટલે કેટલા કાર્બન ચાર પાંચ છ અને સાત ફોર વન એટલે એક બે ત્રણ ચાર ચોથા ઉપર કીધો ના પછી અહીંયા CH3 આવે અહીંયા CH2 આવે CH2 અહીંયા CH2 CH2 અને CH3 તો આને કેમ દર્શાવશું સાત કાર્બન આ બે ત્રણ ચાર પાંચ છ સાત અને ચોથા ઉપર એક બે ત્રણ અને ચાર અને ચોથા ઉપર છે તો એક બે ત્રણ ચાર તો કીટો અને ડબલ બંધ કો મૂકી દો બરાબર આ રીતે આ બંધારણ આપી શકાય છે પછી નીચે દર્શાવેલ સંયોજનના આયુપીએસી નામ આપવાના છે શું આપવાના છે આયુપીએસી નામ આયુપીએસી નામ આયુપીએસી નામમાં બંધારણ બધા લખી લઉં છું તેનું છે બેન્ઝીન છે પછી એના કોઈ પણ કાર્બન સાથે તમે લખી શકો
બરાબર એ નીચે એક આ બાજુ દર્શાવવાનું જરૂરી નથી બીજું પણ કરીએ 2 3 4 5 2 3 4 5 અહીંયા સી આવી છે બરાબર અને આ રીતે જીસ્તા પી સમૂહ છે ત્રીજો છે 2 3 4 5 6 7 2 3 4 5 6 અને 7 એની અંદર આ રીતે બરાબર પછી આપેલું છે 2 3 4 5 6 7 અને એની અંદર ત્રીજા ઉપર CL અને અહીંયા DR પછી છે 1 2 3 C ડબલ વન O O H અને C A C ડબલ O H છે પછી CL2 આ રીતે આપણે બંધારણ આપેલા છે અને આયોગ્ય સિનામ લખવાના છે તો બેન્ઝીન સાથે 1 2 3 કાર્બન છે CH3 CH2 CH2 તો એ ત્રણ કાર્બન એ પ્રોપિલિન સાથે બેન્ઝીન શાખામાં હોય તો શું લખવાનું 1 ઇનાઇલ બેન્ઝીન શાખામાં હોય ત્યારે 1 ઇનાઇલ ત્રણ કાર્બન એટલે પ્રોપિલિન આવું આયોગ્ય સિનામ આમાં કોણ ક્રિયાશીલ સમૂહ CN યુનાઇટેડ તો 1 2 3 4 5 લાંબી કાર્બન શૃંખલા 1 નંબર 2 ત્રીજા ઉપર મિથાઇલ સમૂહ શાખામાં તો શું લખવાનું 3 મિથાઇલ અને 5 કાર્બન છે એટલે 10 10 પછી CN નો પ્રતિ નાઇટ્રાઇલ એટલે 3 મિથાઇલ પેન્ટેન શું આવશે નાઇટ્રાઇલ બરાબર આ વાયુ સ્પેસિફિક આમાં 1 2 3 4 5 6 7 કાર્બન ની લાંબી શૃંખલા ડાબી બાજુ થી નંબર આપી શાખા બીજા ઉપર ત્રીજા ચોથા અને પાંચમા ઉપર જમણી બાજુ થી આપશું તો 3 અને 6 ઉપર તો 3 અને 6 એ મોટો ગણ છે 2 5 નાનો એટલે ડાબી બાજુ થી નંબર આપશું 7 કાર્બન છે અને બીજા અને પાંચમા ઉપર મિથાઇલ સમૂહ છે 2 વખત એટલે ડાય મિથાઇલ અને 7 કાર્બન જે છે પાસે હેપ્ટેન પછી આપણે 1 2 3 4 5 6 7 કાર્બન ની સંખ્યા ક્રિયાશીલ સમૂહ નાનો નંબર આ બાજુ થી મળશે ત્રીજા ઉપર તો ત્રીજા ઉપર ક્લોરીન છે બ્રોમિન તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે બ્રોમિન કહેવાય એટલે બ્રોમિન પછી 3 ક્લોર અને કુલ કાર્બન આપણે 7 છે એટલે હેપ્ટેન આ રીતે છે આમાં C ડબલ વન ઓ એચ એટલે સી એચ ઓ ક્રિયાશીલ સમૂહ થાય તો એક નંબર 2 3 ત્રીજા ઉપર સી એલ શાખામાં છે તો 3 ક્લોર અને 3 કાર્બન હોય તો પ્રોપેન પણ પ્રતિ આ લાગે એટલે પ્રોપેનાલ પ્રોપેનાલ આની અંદર ઓ એચ મુખ્ય થાય તો બીજા ઉપર ક્લોરિન 2 વખત તો 2 2 ડાયક્લોરો 2 કાર્બન એટલે ઇથેન પણ OH નો પ્રતિ O એટલે ઇથેનોલ 2 2 ડાયક્લોરો ઇથેનોલ આ રીતે આયુક્યસી નામ આપવાનું થાય પછી 12.5 12.5 માં આપણે એવું કીધું છે નીચે દર્શાવેલ કે ક્યુ નામ કાર્બનિક સંયોજન માટે આયુપીએસસી પટ્ટી મુજબ સાચું છે બે નામ આપ્યા છે એમાં સાચું નામ ક્યુ છે ને એ આપણે કહેવાનું છે એક 2 2 ડાયમિથાઇલ પેન્ટેન 2 ડાયમિથાઇલ પેન્ટેન શું છે પ્રશ્ન નંબર 12.5 2 2 ડાયમિથાઇલ પેન્ટેન અને એક નામ છે 2 ડાયમિથાઇલ પેન્ટેન તો આ નામ સાચું થશે આ ખોટું થશે શું કામ તો કે શાખા ડાયમિથાઇલ બે વખત શાખા છે અને બે બીજા ઉપર બે આવેલી છે તો જેટલી વાર આવેલી હોય એટલી વાર નંબર બતાવો જો અહીં એક જ વાર નંબર બતાવ્યો તો એ વસ્તુ ખોટી છે બે વાર નંબર બતાવો પડે એટલે આ નામ સાચું થાય 2 4 7 ટ્રાઇમિથાઇલ ઓક્ટેન બીજું છે 2 4 7 ટ્રાય મિથાઇલ ઓક્ટેન અને બીજું છે અથવા 2 5 7
અથવા શું કીધું છે 2 pi 7 pi મીન 5 ઓફ 10 તો આ બેમાંથી સાચું કયું સીધું નો ખબર પડે તો કાર્બન સંખ્યા 8 કાર્બન 3 4 5 6 7 8 બીજા ઉપર મિથાઇલ સંખ્યા બરાબર 3 ચોથા ઉપર મિથાઇલ સંખ્યા 5 6 7 સાતમા ઉપર મિથાઇલ સંખ્યા મિથાઇલ એટલે CH3 બરાબર તો હવે જો ડાબી બાજુથી આપણે નંબર આપીએ તો શાખાનો કોણ 2 4 અને 7 છે પણ જમણી બાજુથી આપી તો આ 2 પછી 3 4 5 5 અને 7 નાનો કોણ કયો છે આ થાય ને એટલે આ પહેલું નામ છે નિશાત થાય આ નામ ખોટું થાય કારણ કે શાખાનો નંબર ઓછો ગણ શાખાના ગણનો નંબર ઓછો મળવો જોઈએ એક નામ પણ આપવાનું એટલે એ પ્રમાણે પહેલું નામ સાચું છે બીજું ખોટું છે ત્યારબાદ ત્રીજું છે 2 ક્લોરો 4 મિથાઇલ પેન્ટેન 2 ક્લોરો 4 મિથાઇલ પેન્ટેન અને અથવા 4 ક્લોરો 2 મિથ અથવા 4 ક્લોરો 2 મિથાઇલ પેન્ટેન આમાંથી સાચું નામ કયું તો આમાં શું કરવાનું અમે જોડાણ કરી લ્યો 5 કાર્બન છે બીજા ઉપર ક્લોરીન 3 અને ચોથા ઉપર મિથાઇલ છે ડાબી બાજુથી નંબર આવ્યો 7 એલો જેને ઓછો મળ્યો હોય ડાબી બાજુથી બીજો મળે તો 2 અને 4 આ બાજુથી આપીએ તો પણ 2 અને 4 પણ સમૂહ બદલાય જાય કે એલો જેને ઓછો મળ્યો હોય તો ડાબી બાજુથી આપી તો ઓછો મળે છે 2 4 અને આ બાજુથી આપી તો 4 મળી જાય 4 ક્લોર ઈ ચાલે નહીં એટલે કયું નામ સાચું છે આ પહેલું લખ્યું એ સાચું રહેશે પછી બ્યુ 3 આયન 1 ઓલ બ્યુ 3 આયન 1 ઓલ અને બીજું છે બ્યુ 4 ઓલ બ્યુ 4 ઓલ 1 આયન તો આ ખોટું થશે આ સાચું થશે કારણ કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે અને અભિન્નતા ક્રમ આલ્કાઇન કરતા પહેલા એટલે એના કાર્બનને ઓછો નંબર મળવો જોઈએ એટલે આનું બંધારણ લખવા જઈએ તો આવું થશે 1 2 3 4 વન હોલ એટલે પહેલા ઉપર હોય છે 1 2 3 ત્રીજા ચોથા ઉપર ત્રિપલ બનવું તો આ બાજુથી નંબર ન આપવાનો ડાબી સાઈડથી નંબર આપવો કારણ કે ઓએચ મુખ્ય છે એના કાર્બનને ઓછો નંબર મળવો જોઈએ એટલે આ પહેલું નામ થયું ને એ સાચું થયું તો આ રીતે કયું નામ સાચું છે આવી રસી પ્રતિ પ્રમાણે એ આપણે નક્કી કરીએ 12.6 ની અંદર આપણે એવું કીધું છે કે નીચે જણાવેલા સંયોજનો ની શરૂઆત કરી પ્રત્યેક સમાન ધર્મી શ્રેણીના પ્રથમ 5 સભ્ય લો એટલે આપણે સમાન ધર્મી શ્રેણીના સંયોજનો એટલે શું જો કે એમાં ક્રિયાશીલ સમૂહ સી ડબલ ઓ એચ હોય તો પછી બધા સી ડબલ ઓ એચ વાળા સમૂહ હોવા જોઈએ ક્રમશ મિથિલ સમૂહ મેળે એટલે એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા બધા સંયોજનો હોય કાર્બનિક સંયોજનો જુદા જુદા તો એને સમાન ધર્મી શ્રેણીના સંયોજન કહેવાય તો 12.6 માં દરેકના સમાન ધર્મી શ્રેણીના શું કરવાનું છે 5 સભ્યો લખવાના છે તો આપણે પહેલા કાર્બોક્સિલિક એસિડ છે એસી ડબલ ઓ એ તો 5 સભ્ય મળે આ છે પછી એક કાર્બન વધારો ઇથેન હોય એસિડ થાય પછી એક કાર્બન વધારો પ્રોપેન હોય એસિડ પછી એક કાર્બન વધારો બ્યુટેન હોય એસિડ થાય પછી એક કાર્બન વધારો હોય 5 તેને આમ ટૂંકમાં લખી શકાય 3 સી ડબલ ઓ એચ તો આના થઈ પછી બીજું કીધું છે કીટોન નું કીધું કીટોન નો પ્રથમ સભ્ય પ્રોપેન છે આના 5 લખવા જાય તો CH3CO CH2CH3 બરાબર પછી આપણે લખો CH3CO CH2CH2CH3 પછી CH3CO અને CH2 કેટલી વાર આવશે 3 વખત આવશે અને CH3 પછી આપણે CH3CO CH2 4 ટાઈમ અને CH3 તો આના સમાન ગમી સહીના સહી પછી આલ્કીન માં કીધા છે આલ્કીન માં પહેલા ઇથીન આવ્યું છે CH2CH2 એથીન પછી પ્રોપીન આવે પ્રોપીન પછી બ્યુટ 1 કે બ્યુટ 2 ને લખી શકે પછી ટેટ 1 ને લખવાનો અને હેક્સ 1 ને બરાબર આ રીતે આ સમાન ધર્મી શ્રેણીના સંયોજનો લઈ પછી 12.7 નીચે દર્શાવેલા સંયોજનો માટે સંઘની બંધ અને બંધ રેખા બંધારણીય સૂત્રો દોરો અને જો તેમાં કોઈ ક્રિયાશીલ સમૂહ હાજર હોય
તો આપણે ઇતિહાસિક સમૂહ પણ ઓળખવાનું નામ ઉપરથી બે બંધાર લખવાના છે સંઘની તે લખવાનું છે અને આપણે બંધ રેખા બંધાણી લખવાનું છે એટલે ક્રિયાશીલ સમૂહ ક્યાં છે એ પણ ઓળખવાના છે बार पर सात पहला नाम लिखी ले टू टू फोर ट्राई मिथाइल पेंटिंग एलुसू से टू टू फोर ट्राई मिथाइल पेंटिंग विजु संयोजन छे अपने टू हाइड्रोक्सी वन टू थ्री प्रोपेन ट्राई कार्बोक्सिलिक एसिड टू हाइड्रोक्सी प्रोपेन 1, 2, 3 ट्राई कार्बोक्सिलिक एसिड त्रीजु बंधारण छे हेक्सेन डायन ओके तो पहला सातु बंधारण लखे में कितना कार्बन छे 5 અને 5 કાર્બન માં બીજા ઉપર 2 મિથાઈલ સમૂહ ના જો બીજા ઉપર 2 મિથાઈલ પછી ત્રીજા ઉપર એક જ મિથાઈલ અને CH આવશે ચોથો કાર્બન પાંચમો કાર્બન આ સાતુ બંધારણ લખ પછી આમાં એ જે પ્રોપેન એટલે ત્રણ કાર્બન ત્રણે એક એક હોય એક એક સી ડબલ ઓ એચ છે આ પહેલા ઉપર સી ડબલ ઓ એચ પછી બીજા ઉપર છે ને ઓ એચ છે અને સી ડબલ ઓ એચ છે અને ત્રીજા ઉપર સી ડબલ ઓ એચ આ એક સાતુ બંધારણ થી પછી હેક્ઝેન ડાયનમાં પહેલા અને છેલ્લા કાર્બન ઉપર શું છે CHO समूह से आज तो हम संघनित बंधारण लखू એટલે ટુ કામ ટુ લખવાનું થાય શું થાય ટુ કામ ટુ ટુ કામ ટુ શું લખાય અને ત્રણ કાર્બન એક જ સાથે છે ને એટલે સંઘની થ્રી ટાઈમ કાર્બન બરાબર પછી એની સાથે CH અને આ મિથાઈલ સમૂહ શાખામાં છે એટલે કૌંસમાં અને CH 2 CH 3 બંધ દર્શાવવાની જરૂર નથી આ સંઘની થઈ અને બંધ રેખા પ્રમાણે દર્શાવવા જાય તો બંધ રેખામાં કેટલા કાર્બન 1 2 3 4 5 તો 5 કાર્બન છે ને તો આ 1 આ 2 3 4 5 કાર્બન તો બીજા ઉપર 2 શાખા છે ને તો 2 શાખા ત્રીજા ઉપર એક આ એક સંઘનિત બંધારણ થઈ ગયું બંધ રેખા સોરી પછી આને અંદર કે રીતે લખશો તો કે CH2 બરાબર એને ટૂંકમાં લખવા જાય તો ટૂંકમાં જેવું છે C ડબલ ઓ એચ છે પછી CH2 છે પણ C ઓ એચ કૌંસમાં અને એની સાથે જ કોણ છે સી ડબલ ઓ છે જોડાયેલ છે અને પછી CH2 અને સી ડબલ ઓ એચ અને આને બંધ રેખા પ્રમાણે દર્શાવવા જાય તો ત્રણ કાર્બન 1 2 3 આ ત્રણ થઈ ગયા આ ત્રણ થઈ ગયા આની સાથે સી ડબલ ઓ એચ આની સાથે શું છે સી ડબલ ઓ એચ થઈ ગયું આ એક સી ડબલ ઓ એચ છે અને એક શું આવશે કોઈ એચ આ તો આને ટૂંકમાં સંઘનિત પ્રમાણે CHO વચ્ચે કેટલા CH2 આવે છે ફોર ટાઈમ લખી નાખો CHO લખી નાખો અને બંધ રેખા પ્રમાણે દર્શાવવા જાય તો 2 3 4 5 6 અને CHO મૂકી દીધી અને અહીંયા CHO એટલે 1 2 3 4 5 આ બંધ રેખા થઈ આ રીતે દર્શાવવાનું છે પછી ક્રિયાશીલ સમૂહ ઓળખવાને કીધા હતા ને તો પહેલામાં ક્રિયાશીલ સમૂહમાં આલ્કેન છે બીજામાં ક્રિયાશીલ સમૂહમાં કાર્બોક્સિલિક એસિડ છે અને આલ્કોહોલ 2 છે પછી ત્રીજા માં તો કે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ આવશે કોણ આવશે આલ્ડિહાઇડ પછી નીચે દર્શાવેલ સંયોજનમાં માત્ર ક્રિયાશીલ સમૂહ ઓળખવાના છે કેટલો ક્રિયાશીલ સમૂહ આવેલ છે એ આપણે 12.8 માં પ્રશ્નમાં જોશું ક્રિયાશીલ સમૂહ ઓળખો તો ચાલો પહેલા હું બંધારણ લખી લઉં છું એની અંદર મિથાઈલ સમૂહ થાય ખાસ ધ્યાન રાખો એમ ઈ લખેલું હોય ને એટલે મિથાઈલ હોય CH3 અને ઈ પી લખેલું હોય તો ઇથાઈલ CH2 CH3 આ ધ્યાન રાખવાનું છે બધાય બીજું બંધારણ છે
C2H5 plus CH2CS3 ethyl समूह का idea होगा ध्यान लगाएं त्रण जापने आप यहाँ चें तो हम क्रियाशील समूह में जो CH और क्यों क्रियाशील समूह के बाय अल्डिहाइड यानी OCH3 अध्यक्ष के बाय इथर अन्य OH अध्यक्ष के बाय अल्कोहल अल्कोहल हम कहने अल्कोहल नो के बाय फिनोल के सुकेशु फिनोल अंके फिनोलिक के बाय हाइड्रोक्सी फिनाइल पनी बार मामा जैसे तर वो ऐसे हाइड्रोक्सी क्रियाशील समूह हम लोग को चार्ज से अल्कोहल चार्ज आ NH2 मतलब एमाइन और एमाइन माइन नाइट्रोजन रिपल नाइट्रोजन दूर થાય છે અને આલ્કાઇલ સમૂહ જોડે એટલે પ્રાથમિક એમાઇન છે અહીંયા જો ધ્યાન રાખજો C ડબલ O અને O તો C ડબલ O અને O હોય તો આને આપણે એસ્ટર કહે છે એટલે આ ક્રિયાશીલ સમૂહ છે ને એ શું છે એસ્ટર છે શું છે એસ્ટર અને અહીંયા જો નાઇટ્રોજન સાથે ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાય છે એટલે એમાઇન છે પણ કેવો એમાઇન થશે તૃતીય એમાઇન થાય શું થાય તૃતીય એમાઇન એ ધ્યાન રાખો બરાબર ત્યારબાદ આની અંદર જો શું કે દ્વિબંધ છે તો શું કહેવાય આલ્કીન કે અને NO2 હોય તો શું કહેવાય નાઇટ્રો કે શું કહેવાય નાઇટ્રો આ રીતે ક્રિયાશીલ સમૂહ આપણે ઓળખવાના હશે પછી 12.9 NO2 CH2 CH2 O minus અને બીજું છે CH3 CH2 O minus વધુ સ્થાયી કોણ વધુ સ્થાયી કોણ છે ઈ કહેવાય એટલે આ કઈ રીતે કહી શકાય તો આમાં ધ્યાન રાખવાનું પહેલા અસર ધ્યાનમાં લઈને હલવાનું છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ બરાબર એ સામાન્ય રીતે તમે આ જુઓ ને તો CH5 નો હોય તો પ્રોટોન જોડાયેલો હોય હું બીજી વાર ગ્રુપ કરતા કે ને તો પ્રોટોન બરાબર એનો ટુ સમૂહ અને આ બંધારણમાં શું છે CH3 CH2 OH છે તો આ જેટલો પ્રોટોન સરળતાથી મુક્ત કરી શકે એટલી એની સ્થિરતા વધારે તો અહીંયા તમે ઓક્સિજન ધૂમ નિસ્બા જે કાર્બન સાથે એની સાથે આલ્કાઇલ સમૂહ છે તો આલ્કાઇલ સમૂહ પ્લસ આયન સમૂહ સાથે પ્રેશર પ્લસ આયન અને NO2 સમૂહ છે ઇથાઇલ માઇનસ આયન સદ્રશા તો માઇનસ આયન એટલે કારણ આ ઋણ વિસ્બારનો ફેલાવો થશે એટલે ઋણ વિસ્બાર વેચાશે જેના કારણે એની સ્થિરતા વધશે અને આમાં ઋણ વિસ્બાર એક જ કાર્બન ઉપર વધશે આમાં ઘટે પણ ફેલાવો થાય એટલે ઘટે અને આમાં ફેલાવો ન થાય એટલે વધે તો આમાં લખવાનું કે NO2 CH2 CH2O માઇનસ માં NO2 પ્લસ NO2 છે ને પ્લસ આયન સદ્રશા જેથી શું થશે તો કે તેની સ્થિરતા વધે છે સ્થિરતા વધે કારણ કે ઋણ વિસ્બારમાં ઘટાડો અથવા ઋણ વિસ્બારનો ફેલાવો વધારે જેમાં આલ્કાઇલ સમૂહ છે જે પ્લસ આયન દર્શાવે જે ઋણ વિસ્બારમાં વધારો કરે જેના કારણે સ્થિરતા ઘટે છે તે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે બરાબર એ રીતે જોઈને કેવો એટલે ટૂંકમાં આ છે ને ઇલેક્ટ્રોનિકમાં પોતાની તરફ ખેંચે એટલે ઋણ વિસ્બાર ઘટે અને આ યુગમાં પસાર કરે એટલે ઋણ વિસ્બાર વધે ઋણ વિસ્બાર વધે તો સ્થિરતા ઘટે 12.10 સ્વાધ્યાયનો 12.10 નો પ્રશ્ન વાંચો સ્વાધ્યાય 12.10 તો 12.10 માં એવું કીધું પાઈ પ્રણાલી સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ શા માટે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે એ સમજાવો એટલે આપણે હાઇપર કન્જ્યુગેશન ને આધારે સમજાવવાનું છે બરાબર છે પાઈ પ્રણાલી સાથે પાઈ પ્રણાલી એટલે આવું કે છે દ્વિબંધ ધરાવતા સંયોજન હોય એની સાથે જે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એ આલ્કાઇલ સમૂહ છે એ શા માટે ઇલેક્ટ્રોન સુધીતા દાતા સમૂહ તરીકે વર્તી શકે એ આપણે સમજાવો તો આપણે આ પ્રોપીન લઈએ તો પ્રોપીનમાં આમાં આપણે લખવાનું કે C ને H જ આવશે
CH double bond CH2 અને આ કાર્બન છે એની સાથે ત્રણ કાર્બન હાઇડ્રોજન બંધ હોય તો આપણે કીધું હતું કે દ્વિબંધની બાજુના કાર્બનના કાર્બન હાઇડ્રોજન બંધની યુગ્મમાં દ્વિબંધ તરફ આકર્ષાય જે અસરને હાઇપર કન્જ્યુગેશન અસર કહેવાય એટલે આપણે લખવાનું કે દ્વિબંધયુક્ત કાર્બન સાથે અથવા પાઇ બંધયુક્ત કાર્બન સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહમાં કાર્બન હાઇડ્રોજન બંધની યુગ્મમાં પાઇ પ્રણાલી તરફ આકર્ષાય છે અને હાઇપર કન્જ્યુગેશન જોવા મળે જેના કારણે એ તો કે દાતા અસર તરીકે દર્શાવે છે અને જેટલા કાર્બન હાઇડ્રોજન બંધ વધારે એટલી દાતા અસર વધારે કે તમને પ્રશ્ન એક પાછે એ રીતે ઉદાહરણ દ્વારા વ્યવસ્થિત તમને સમજાવી દેજો બરાબર લખેલો છે જ તમને મટીરીયલ પૂછ્યામાં તો હાઇપર કન્જ્યુગેશન ને આધારે સમજાવવાનું પછી આપણે કીધું છે 12.11 નીચે દર્શાવેલા સંયોજનના સંસ્પંદન બંધારણ દોરો અને તેમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરને વક્ર કી વડે દર્શાવો સંસ્પંદન બંધારણ દોરવાના છે 12.11 સંસ્પંદન બંધારણ તો પહેલું સંસ્પંદન બંધારણ આપણે કેનું કીધું છે C6H5OH તો C6H5OH એટલે બેન્ઝીન રિંગ સાથે ફિનોલ જોડાય છે કોણ જોડાય છે ફિનોલ તો બેન્ઝીન રિંગ સાથે ફિનોલ જોડાય તો આમ બંધારણ લખાય જો O અને H આની પાસે બે અવયવકારક છે તો આનું સંસ્પંદન બંધારણ અને યુગ્મ કઈ તરફ સ્થાનાંતર થાય તે દ્વારા દર્શાવો તો આ બેન્ઝીન વલય તરફ યુગ્મ પસાર કરે છે એટલે કે પ્લસ સંસ્પંદન અસર કહેવાય કઈ કહેવાય પ્લસ તો યુગ્મ પસાર કરશે તો આ બે કાર્બન વચ્ચે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે અને આના ઉપર ધન વીજ ભરાય આ પાઈ બંધ યુગ્મનું ઓર્થો સ્થાન ઉપર આવશે બરાબર પછી વળી આ યુગ્મમાં આવી જશે બે વચ્ચે તો પેરા સ્થાન ઉપર ઋણ વીજ ભરાય કે સ્થાન ઉપર પેર તો આપણે અહીંયા શું આવશે ઋણ વીજ ભરાય પછી અહીં દ્વિબંધ ત્યારબાદ પાછું આ યુગ્મો બે વચ્ચે તો આ બાજુના ઓર્થો સ્થાન ડાબી સાઈડના ત્યાં ઋણ વીજ ભાર જોવા મળે સંસ્પંદન બંધારણ આપણે કીધું છે નાઇટ્રોબેન્ઝીન કીધું C6H5NO2 તો નાઇટ્રોબેન્ઝીન માં રહેલ NO2 સમૂહ છે ને એ પોતાની તરફ યુગ્મ આકર્ષે છે તેની તરફ પોતાની તરફ બેન્ઝીન વલય તો આ યુગ્મ બેન્ઝીન વલય તરફ આવતું હતું નામાંથી બેન્ઝીનમાંથી ક્રિયાશીલ સમૂહ તરફ જશે તો શું થયું આ પાઇ બંધ યુગ્મ અહીં આવી ગયું તેના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ થઈ એટલે ધન વીજ ભાર આ બે વચ્ચે દ્વિબંધ તો નાઇટ્રોજનની સંયોજકતા વધી જાય છે તો વધી જાય ને તો આ પાઇ બંધ યુગ્મ ઓક્સિજન ઉપર આવી જાય અને અહીંયા ઋણ વીજ ભાર આવી જશે અને આ બે વચ્ચે દ્વિબંધ હવે શું થશે આ પાઈ બંધ પાછું આ બે વચ્ચે આવી જાય તો આ કાર્બન ઉપર શું આવશે મેટા સ્થાન તેરા સ્થાન ઉપર ધન વીજ ભાર આવી જાય તેરા સ્થાન ઉપર ધન વીજ આ સવર્ત બંધ છે પાછો આ યુગમાં આવી જશે તો શું થશે સોરી આ પાઈ બંધ યુગમાં આ બે વચ્ચે આવશે તો આ બાજુના ઓર્થો સ્થાન ઉપર ધન વીજ ભાર આવશે ઓલામાં ઋણ હતું તેમાં ધન વીજ ભાર આવશે બાકી આ જેટલા સંસ્પંદન બંધારણ થશે હવે તો કે આ યુગ્મ પાછું મૂળ સ્થાન આવે તો આ અહીંયા વીજ તો શું થશે એમ ડબલ બંધ ઓ આ રીતે આમાં પણ પાંચ સંસ્પંદન બંધારણ થી પછી ત્રીજું કીધું છે આપણે CH3 CH ડબલ બંધ CH CHO CH3 CH ડબલ બંધ CH અને C ડબલ બંધ OH આમ લખાય આ રીતે આને લખવામાં આવી શકે બરાબર છે તો આમાં શું ધ્યાન રાખવાનું કે આની અંદર આ ડબલ બંધ યુગ્મ ઓક્સિજન મેળવી તો આ પાઈ બંધ યુગ્મ જે છે બરાબર તો આ કાર્બન ઉપર ધન વીજ ભાર આવે તો CH3 CH ડબલ બંધ CH અને સી અહીંયા એચ અને આ ઓક્સિજન ઉપર ઋણ વીજ ભાર આના ઉપર શું આવી ગયો ધન વીજ ભાર જોવા મળે તો બીજું બંધારણ એનું સંસ્પંદન શું થઈ શકશે તો કે હવે આ પાઈ બંધ યુગ્મમાં આ બે વચ્ચે આવે તો શું થાય CH3 CH CH ડબલ બંધ તો અહીંયા ધન વીજ ભાર હતો ને
ini beli gani sih tak kuri tiga ani orang cintinya dan ini para tarik tendori sih pasi b b mah kita tuh cek bensin sate CH2 plus C6H5 तो कार्बोकेट टाइम के भाई फिनाइल कार्बोकेट तो आमा कौन आ पाई बन युग्म से ना तरफ आ कर सा तो घन बीच बार क्या हो योग्य और तो स्थान में हो योग्य जी आ यहां भी जाएगी मैं घन बीच बार तो ये नहीं पड़ी जैसे तो अबे पांचो आ यहां भी जैसे तो घन बीच बार पांचो क्या हो जाए के रास्ता में हो जैसे पची आ युग्म आ पांचो आ जैसे तो दाबी बाजू ना और तो स्थान ऊपर घन बीच बार बरबर CH2 प्रवाह पाइप बंद युग में पांचवा या मूल स्थान आ गया तो ये जगह ये CH2 ऊपर धन बीज बार आ गया जैसे आई थे धोई सका पची छे एक बच्चे आ ई है तो डी बाकी रही डी में सोचे बेन जाली है तो बेन जाली है बच्चे ना ना जब उत्ता से जुए કઈ એનો ટુ છે એમ જે કે C11OH4 બેન્ઝીન રિંગ છે હું દોરતો નથી એના જેવું જ આવશે એટલે શું થશે આ બંધારણમાં આ યુગમાં અહીંયા વહી જશે અને CO- આ H અને આ બે વચ્ચે દ્વિ બંધાઈ જાય અને અહીંયા ધન બીજ ભરાય અને પછી પછવાની જેમ જ આની જેમ આની ખાલી આ સમૂહ છે એની જગ્યાએ આ સમૂહ મૂકી દો એટલે તમને આવડી જશે પછી હવે એક રહ્યું સીધું F માં શું છે CH3 CH11CH એલાઇટ કાર્બોકેટાઇન કહેવાય આ sp3 સંક્રમણ બાજુમાં sp2 છે એલાઇટ તો આમાં કાઈ નહોતું બીજું સંસ્પંદન બંધારણમાં પાઈ બની ભાઈ આવી ગઈ આના ઉપર ધન બીજ બરાબર CH2 બરાબર એટલે આમાં બે સંસ્પંદન બંધારણ હશે તો આ રીતે આ સંસ્પંદન બંધારણ આપણે દોરવાના હતા बराबर बात को अब भी है बाकी ना प्रश्नों से इंटर चापल ची भाई हम तो लेक्चर में कर सोले बात को अब भी अलग है संस्पंदन बंधन कई के दो रोग हैं बराबर ये पुनः अपने आवलवा जो आई इलेक्ट्रॉन प्लस आई एसर माइनस आई एसर अपने ये होते हैं अरे सॉरी प्लस संस्पंदन असर ने माइनस तो प्लस संस्पंदन असर हो एटले बेंजीन वाले एक तरफ युग्म पसार करे बराबर एटले जो ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે અને જો આકર્ષક સમૂહવાળા હોય તો વલયમાંથી મેળવે તો બેન્ઝીન વલયમાં ધન બીજ પછી બધામાં સેમ જ આવે પણ આપણે એ ઓળખતા આવડી જવું જોઈએ કે આ પ્લસ સંસ્પંદન અસર દર્શાવે કે માઇનસ